નમસ્કાર. ZS ટીમમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો કરજણના ખાંધા ગામમાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભૂરાટા બનેલા કપિરાજને આતંકથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. વન વિભાગ દ્વારા વહેલી તકે આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માંગ ઉઠવા પામી છે. વાત કરીએ કરજણના ખાંગા ગામની, તો છેલ્લા 2-3 દિવસથી ખાંગા ગામમાં એક ભૂરાટા બનેલા કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે 25-30 લોકોને બચકા ભર્યા છે. કપિરાજને પકડી પાંજરે પૂરવા બાબતે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા ખાંગા ગામમાં પાંજરું મુકાયું છે, પણ હજુ સુધી ભૂરાટો બનેલો કપિરાજ પકડાયો નથી. ગામમાં લગ્ન પ્રસંગ હોય વહેલી તકે કપિરાજને પકડી પાડવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. કપિરાજે કરેલા હુમલામાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થવા પામી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. તો ભૂરાટા બનેલા કપિરાજને વહેલી તકે જબ્બે કરી ગ્રામજનોને ભયમુક્ત કરાવવા ખાંગા ગામના સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભૂરાટો બનેલો કપિરાજ પાંજરે પૂરાય છે તે તો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZS ટીવી, કરજણ. અમારા ખાંધા ગામની અંદર વાંદરા 25-30 મહિલાને કર્યા છે. વન વિભાગને અરજી આપી છે, તાલુકા પંચાયતને આવે છે, પંચાયતને આવે છે, તલાટીને આવે છે, પણ કંઈ એનો નિર્ણય આવતો નથી. અને હજુ આજે પણ એક વાંદરો એક બહેનને કર્યો છે, એક ભાઈને કર્યો છે, એને 10 ટાંકા આવ્યા છે. એનો નિરાકરણ અમારે વહેલો જોઈને આગળ ફોરેસ્ટ ખાતાવાળાને અધિકારીને કહ્યું છે. અમારે લગ્ન 2 દિવસની અંદર છે, પબ્લિક આગળ આઈ જાય કરે છે, ને વાંદરો થઈ પૂરી છે, પણ વાંદરો કંઈ પકડાતો નથી, એટલે ફોરેસ્ટ ખાતા તાત્કાલિક આવે અને આગળ એનું નિરાકરણ લાવે. ખાંધા ગામના અંદર વાંદરાનો બહુ ત્રાસ છે. અમે સરપંચને જાણ કરી છે, તલાટીને જાણ કરી છે, વન વિભાગમાં જાણ અરજીઓ આપી છે વારંવાર, છતાંય અમારો કોઈ નિરાકરણ આવે નહીં. પાંજરું મૂકીને ગતા રહ્યા લોકો, પછી કોઈ આવતા નથી જોવા પણ. અને 25-30 જણને વાંદરો કરડેલો છે, પણ હવે અમારે કરવું શું? વાંદરો અમારો પકડવાના હાથમાં તો છે નહીં, પણ વન વિભાગવાળા હોય કશું અમને એ કરતા નથી.